નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2ના જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ગણિત વિષય જે છે તેના આપણે પુનરાવર્તન કરીશું. તો સૌથી નાની આકૃતિમાં રંગ પૂરવાનો કયો છે? ત્રણ આકૃતિઓ છે ચોરસની, તેમાં સૌથી નાની આકૃતિમાં. ત્યાર પછી અહીં સૌથી નાની જે ગોળની આકૃતિ છે તેમાં અહીંયા સૌથી નાના ત્રિકોણ ઉપર અને સૌથી નાના પંચકોણ ઉપર રંગ પૂરો. ત્યાર પછી જો અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે તેમાં જેટલા ત્રિકોણ છે તેમાં લીલો રંગ, જેટલા પણ વર્તુળ છે તેમાં લાલ અને જેટલા પણ લંબ ચોરસ છે તેમાં વાદળી રંગ પૂરવાનો કહ્યો છે. ત્યાર પછી અહીંયા પણ ત્રિકોણમાં લીલો, ચોરસમાં વાદળી અને ગોળમાં લાલ રંગ પૂરવાનો છે અને સરસ મજાનું ચિત્ર પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી અહીં જે 1 થી 5 અંક આપેલા છે તેમાં પણ કલર પૂરવાનો કહ્યો છે. અહીંયા ટપકા જોડી અને આ જે 1 થી 5 અંક છે તે પૂર્ણ કરવાના છે. અહીંયા આપણે ચિત્ર ગણી અને સાચા ચિત્રને યોગ્ય સાચા અંક સાથે જોડવાના છે. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો ખૂટતા અંકો લખવાના છે. એક પછી કેટલા આવશે તો કે અહીંયા જે આવતા હોય તે અંક લખવાનો છે. ખૂટતા અંકો પૂરવાના કયા છે? ટપકા જોડી 6, 7, 8, 9 વગેરે અંકો પૂરવાના છે. ત્યાર પછી અહીં ફરી વખત ખૂટતા અંકો લખવાના છે. જો એક પછી કેટલા આવશે? 2 તો 3, 4, 5 એવી રીતે ખૂટતા અંકો તમારે અહીં લખવાના રહેશે. ત્યાર પછી અહીં જે ઈયળ આપેલી છે તેમાં પણ 1, 2, 3, 4, 5, 6 એમ ખૂટતા અંકો લખીશું. ત્યાર પછી પહેલા અને પછી આવતા અંકો, તો કે 5ની પહેલા કેટલા આવે? 4, તો અહીંયા 4 લખવાના છે. 5 પછી 6 આવશે તો 6 લખવાના છે. એવી રીતે 6 પહેલાં શું આવે એ લખવાનું છે. ત્યાર પછી અહીં જો 1 પછી કેટલી સંખ્યા આવશે, તરત કઈ સંખ્યા આવે એના પછી તરત કઈ આવે? 4ની પહેલા ને પછી શું આવશે એ લખવાનું છે. ત્યાર પછી અહીંયા જો 2 પછીની સંખ્યા લખવાની છે અને ત્યાર પછી એના પછીની, અહીંયા 3 પછીની સંખ્યા લખવાની કહી છે. ત્યાર પછી પાંજરામાં રહેલી ઉંદરની સંખ્યા ગણવાની છે અને ખાનામાં લખવાની છે કે ભાઈ આ પાંજરામાં કેટલા ઉંદર છે તે તેની નીચે આપેલા ખાનામાં લખવાના રહેશે. ત્યાર પછી હાથમાં કેટલા ફુગ્ગા છે તે આપણે નીચે આપેલા જે વર્તુળ છે તેમાં લખીશું. ત્યાર પછી જો અહીંયા આપણે એક વર્તુળ દોરવાનું છે. ત્યાર પછી 2 વત્તા 3 કેટલા થાય? 5. 3 વત્તા 2 5. એવી રીતે 4 વત્તા 2 કેટલા થશે? અહીંયા સરવાળાના કેટલાક દાખલાઓ આપેલા છે તે તમારે ગણવાના છે અને તેના જવાબો લખવાના છે. ફરી પાછા કેટલાક સરવાળાના દાખલાઓ છે જોઈ શકો છો અહીં તમે. આપેલી સંખ્યા કઈ 2 સંખ્યાઓનો સરવાળો છે તે 2 સંખ્યાઓ ખાનામાં લખવાની છે અહીં તમે જોઈ શકો છો. હવે જો 5 છે તો 5 કોનો સરવાળો થશે? તો એ બંને સંખ્યાઓ તમે ખાનામાં લખી શકો. જેમ કે 2 વત્તા 3 5 થાય તો 2 વત્તા 3 લખી શકો અથવા 1 વત્તા 4 લખી શકો. એવી રીતે એવી સંખ્યાઓ તમારે વિચારવાની છે અને લખવાની છે. ત્યાર પછી ફરી પાછા સરવાળા છે. 3 વત્તા 6 કેટલા થશે? 4 વત્તા 1 કેટલા થશે તે અહીં લખવાનું છે. જો પાછા સરવાળા 1 વત્તા 6, 0 વત્તા 4, 8 વત્તા 1 આ દરેકના સરવાળા લખવાના છે. અહીં પણ આપણને 4 છે તો એ કઈ 2 સંખ્યાઓનો સરવાળો છે? તો કે 3 વત્તા 1 પણ થાય, 2 વત્તા 2 પણ થાય એ અહીં લખવાનું છે. ત્યાર પછી 3માંથી 1 જાય તો 2 વધશે. એવી જ રીતે અહીંયા કેટલામાંથી કેટલા જાય તો કેટલા વધે ચિત્રના આધારે આપણે લખવાનું છે. તો આપણી પાસે 4 પુસ્તકો છે, એમાંથી 1 પુસ્તક જતું રહે તો 3 પુસ્તકો વધે. એવી રીતે 4 ટમેટા છે અહીંયા, તો એમાંથી કેટલા ટમેટા જશે? તો કશું જ નહીં વધે. તો 4માંથી 0 બાદ કરીએ તો, સોરી, 4માંથી 4 બાદ કરી દઈએ તો 0 વધશે. તો એવી રીતે અહીંયા જવાબ લખવાના રહેશે. આ બધા ચિત્રોની અંદર આપણે એ પ્રમાણે જવાબ લખીશું. હવે આપણે બાદબાકીના કેટલાક દાખલાઓ આપેલા છે કે ભાઈ 4માંથી 2 જાય તો કેટલા વધશે, 3માંથી 2 જાય તો કેટલા વધશે. ઊભી બાદબાકી આપેલી છે, 2માંથી 0 જાય તો કેટલા વધશે. ત્યાર પછી ખૂટતા અંક આપેલા છે કે ભાઈ 8માંથી કઈ સંખ્યા બાદ કરો તો 7 વધશે, 5માંથી કઈ સંખ્યા બાદ કરો તો 1 વધે, બરાબર છે. ત્યાર પછી કેટલાક વ્યવહારિક કોયડાઓ પણ છે. જુઓ, ભારતી પાસે 9 ચોકલેટ હતી, તેણે હર્ષને 4 ચોકલેટ આપી તો તેની પાસે કેટલી ચોકલેટ વધે? ખૂટતી સંખ્યાઓ લખવાની છે. 10 પછી કેટલા આવશે? 13 પછી 12 આપેલા છે, તેના પછી કેટલા આવશે? તો આ અહીં તમને જે આપેલું છે તેમાં ખૂટતી સંખ્યાઓ તમારે લખવાની છે. ત્યાર પછી તમે જોઈ શકો મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું, ત્યાર પછી નાની સંખ્યા ઉપર, ત્યાર પછી સૌથી 3 સંખ્યાઓ આપી છે તેમાં સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ, સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું કહ્યું છે. ત્યાર પછી કેટલી ખાલી જગ્યાઓ પૂરવાની કહી છે. વળી પાછા અહીંયા આપણને સરવાળાઓના દાખલા આપેલા છે. અહીંયા બોક્સવાળા સરવાળા છે, નીચે ફરી પાછા સરવાળાઓ આપેલા છે. અહીંયા જુઓ મૂર્ત વસ્તુઓની મદદથી બાદબાકી કરવાનું કહ્યું છે કે ભાઈ 15 પથ્થર લેવાના છે, એમાંથી 4 પથ્થર તમે હટાવી દો તો કેટલા પથ્થર વધશે? એવી રીતે તમે અહીંયા બાદબાકી કરી શકો છો. ત્યાર પછી મૂર્ત વસ્તુઓની મદદથી સરવાળા કીધા છે, 12 વત્તા 7, 5 વત્તા 8 વગેરે. પછી બાદબાકી કરવાની કહી છે.
ત્યાર પછી જો અહીંયા આપણને ગીતાનો દિવસ આપેલો છે, ભાઈ સવારે ઉઠવાનું કામ, નાસ્તો કરવો, શાળામાં વાર્તા વાંચવી, બપોરનું ભોજન કરવું, રમવું, અભ્યાસ કરવો, સૂઈ જવું, બરાબર. હવે અહીંયા ચમચીઓ છે, લાંબી ચમચી, ટૂંકી ચમચી, સૌથી લાંબી ચમચી, સૌથી ટૂંકી ચમચી, ઊંચું નીચું, બરાબર છે. આવા કેટલાક પ્રાણીઓ પક્ષીઓના ચિત્રો આપેલા છે. 1 થી 40, 21 થી 40 સુધીના અંકો છે. ત્યાર પછી 41 થી 50 સુધીના અંકો છે. અહીંયા એકમ અને દશકને ગણી અને અંકો લખવાના છે આપણે, તમે જોઈ શકો છો. ત્યાર પછી એક ચિત્ર આપેલું છે, એમાં ત્રિકોણમાં લીલો, વર્તુળમાં લાલ અને ચોરસમાં વાદળી, તેમજ લંબ ચોરસમાં પીળો રંગ પૂરો કરવાનો છે. ત્યાર પછી ઉપરના ચિત્રમાંથી નીચે દર્શાવેલ આકૃતિઓ ગણવાની છે અને તેની સંખ્યા લખવાની છે કે ભાઈ ત્રિકોણ કેટલા હતા, ચોરસ કેટલા હતા, વર્તુળ કેટલા હતા, લંબચોરસ કેટલા હતા, એ બાજુમાં આપેલી ફૂલમાં લખવાનું છે. ત્યાર પછી પેટર્ન જુઓ અને ખૂટતી સંખ્યા લખો. 1 પછી 2 નથી, 3 છે, 4 નથી, 5 છે, 6 નથી, 7 છે, તો 8 નથી, કેટલા આવશે? ત્યાર પછી નીચે જુઓ, ઊંધા એકડે આપેલા છે, 22 ની પહેલા, 21 ની પહેલા, 20 ની પહેલા, કેટલા આવશે તે તમારે લખવાનું છે. ટ્રેનમાં પણ જુઓ, 10 10 નો ગેપ છે, 10 પછી 20 પછી 30, પછી કેટલા આવશે? ત્યાર પછી 11 પછી સીધા 22, ત્યાર પછી 33, તો પછી કેટલા આવે એ વિચારવાનું છે. 5 10 પછી કેટલા આવશે, બરાબર છે. તો આ રીતે સંખ્યાઓ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી અહીંયા જો ખૂટતી સંખ્યા લખવાની છે બોક્સની અંદર, 1 થી તમને 100 સુધીની સંખ્યાઓ લખવાની છે. ત્યાર પછી એકમ અને દશકના અંકો ગણવાના છે, બરાબર છે. જે જમણી બાજુ છે તે એકમ છે અને ડાબી બાજુ દશક છે. ત્યાર પછી આપેલા સિક્કા વડે રકમ બનાવવાનું કહ્યું છે કે ભાઈ 6 રૂપિયા છે, તો 6 રૂપિયા માટે તમારે કયા કયા સિક્કા અને કેટલા સિક્કા જોઈશે, બરાબર છે. 5 રૂપિયા માટે 6 રૂપિયાના સિક્કા બનાવવા માટે કેવી કેવી રીતે અલગ અલગ રીતે તમે 6 રૂપિયા બનાવી શકશો એ તમારે લખવાનું છે. પછી કેટલી સળીઓ છે એ ગણીને તમારે બાજુમાં આપેલા બોક્સમાં લખવાનું કહ્યું છે. કેટલા મણકા છે તે બોક્સમાં લખવાનું છે. 1 રૂપિયો, બરાબર, 1 કેળું, તો 3 રૂપિયા, એટલે કે 3 કેળા છે તો કેટલા રૂપિયા થશે એ લખવાનું છે. કેટલા એકમ છે, કેટલા દશક છે એ પણ જણાવવાનું છે અહીંયા, બરાબર. કઈ સંખ્યા નાની છે 13 અને 26 માંથી, કઈ સંખ્યા મોટી છે, બરાબર, એ જણાવવાનું કહ્યું છે. ત્યાર પછી બાદબાકી કરવાનું કહ્યું છે કે ભાઈ એક વાડામાં તમે જોઈ શકો છો કે કેટલી બકરીઓ છે, અને એમાંથી તમે જોયો કે 2 બકરી બહાર જતી રહે છે, બરાબર છે. તો કેટલી બકરીઓ વધશે, કેટલી હતી, કેટલી જતી રહી, કેટલી વધી, એ કુલ બાદબાકીના દાખલા ગણવાના છે. ત્યાર પછી ચિત્ર જોવાનું છે અને તેના આધારે એક વાર્તા બનાવવાની છે, બરાબર ને. તમારા મિત્રોને વાર્તા કહેવાની છે. આમાં જુઓ કેટલા બાળક છે, કેટલી ટોપલી છે, કેટલી ટોપલી તૈયાર થઈ ગઈ છે, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે સંખ્યા લેખન કરવાનું છે. બોક્સમાં 1 થી 100 સુધીની સંખ્યાઓ તમે અહીં લખી શકો છો.